નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મુખ્ય સમાચાર રાજકોટથી. નિયો સાઉન્ડ્સ. રાજકોટના કાલાવડ રોડ ઉપર ચમત્કારિક શનિદેવ, ચમત્કારિક હનુમાનજી તેમજ ચમત્કારિક મહાદેવનું મંદિર એજી સોસાયટી ચોકમાં મંદિર આવેલું છે. આ મંદિરના ટ્રસ્ટનું સંચાલન શ્રી બળવંતસિંહ રાઠોડ, શ્રી બલભદ્રસિંહજી ચુડાસમા, શ્રી તાનકીભાઈ તેમજ ટીમ કરી રહેલી છે. આ મંદિરમાં જીર્ણોદ્ધાર માટે જે એમજી ગ્રુપ તેમજ તાજેતરમાં જેમને દીપચંદ ગાડી એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવેલ છે, તેવા મ્યુદરવત સિંહજી દ્વારા મોટું યોગદાન આપવામાં આવેલું છે. આ મંદિરે નિઃશુલ્ક જ્યોતિષ કાર્યાલય અતુલભાઈ અઢિયા દ્વારા ચલાવવામાં આવે છે. પૂજારી તરીકે ગિરિબાપુ દ્વારા ઘણા વર્ષોથી સેવા પૂજા કરવામાં આવે છે. શનિદેવ તેમજ હનુમાનજીને લોકો તેલ તેમજ તલ અડદનો અભિષેક કરી અને સહજમાં કષ્ટોની મુક્તિ પ્રાપ્ત કરે છે. તેટલા ચમત્કારો દ્વારા મુજબ લોકોને મળ્યાના અવગણિત ઉદાહરણો છે. ગુજરાત રાજ્યના સંવેદનશીલ તેમજ શ્રદ્ધાળુ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ પણ અનેક વખત પ્રભુ પ્રાર્થના અર્થે પધારતા હોય છે. શ્રી નિરૂભા વાઘેલા પણ અત્રે સતત સેવારત હોય છે. અનેક વખત દર્દીઓના કેમ્પ પ્રસાદ કે ભોજન પ્રસાદના આયોજનો તહેવાર પ્રસંગે યોજાય છે. હનુમાનજીના સાનિધ્યમાં દિવ્ય સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસાના સંગીતમય મધુર ગુંજારો ચાલુ હોય છે. આરતી સમયે દિવ્ય દીપમાળા તેમજ ગુગળના ધૂપ નિયમિત થતા હોય, ભક્તો અલૌકિક આનંદ તેમજ શાંતિ અનુભવતા દ્રષ્ટિગોચર હોય છે. શિવલિંગ નર્મદે સ્વરૂપે બિરાજમાન છે. હનુમાનજીના લલાટમાં કુદરતી દિવ્ય તિલક છે. ખરેખર સત્ય છે કે જ્યાં શિવ હનુમાનજી શનિદેવ હાજર હોય ત્યાં દર્શનથી કષ્ટો હજારો ગાંવ દૂર જ રહે છે. પરિમળી સુનવા સમાચારો સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. હલો, આજે આપણે કાલાવડ રોડ ઉપર ચમત્કારી શનિદેવ તેમજ ચમત્કારી હનુમાનજીના મંદિરે આપણે બધા ઊભા છીએ. અત્યારે અહીંયા જે મંદિરનું સંચાલન કરી રહ્યા છે તે રિટાયર્ડ સરકારી વકીલ છે રાણા સાહેબ, જે આપણને એ આપણને રાઠોડ સાહેબ છે, બે ત્રણ શબ્દો આપણે કહે છે. ચમત્કારી હનુમાનજીનું મંદિર, ચમત્કારી શનિદેવ, ચમત્કારી મહાદેવ એ 24 કલાક અહીંયા ચાલુ રહે છે અને કોઈ પણ માણસ આવી ગમે ત્યારે પૂજા વિધિ કરી શકે એવી આ મંદિરની વિશિષ્ટતા છે અમારી. હવે આપણને બળવંતસિંહ ચુડાસમા સાહેબ છે, એજી ઓફિસના જે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હતા ક્લાસ 1-2 એ આપણને માર્ગદર્શન આપશે. એજી ઓફિસમાં હું સિનિયર એકાઉન્ટ ઓફિસર હતો અને નિવૃત્ત થઈને હવે અહીંયા હનુમાનજી મહારાજ શનિદેવ મંદિરમાં સેવા આપી રહ્યો. તો હવે આપણે અહીંયા જે છે બીજા જે સેવકો છે એમનો આપણે અત્યારે શ્રી કાલાવડ રોડ ઉપર શ્રી એક કાલાવડ રોડ ઉપર શ્રી ચમત્કારી હનુમાનજી મહાદેવનું મંદિર આવેલું, શ્રી ચમત્કારી હનુમાનજી મહારાજનું મંદિર અને શનિદેવનું ગણેશ્વર મંદિર એક જ જગ્યામાં, વિશાળ જગ્યામાં અત્યારે આ 3 મંદિર આવેલા છે. અને ખાસ કરીને મંદિરમાં ઘણી એવી બધી પ્રવૃત્તિઓ અવારનવાર થાય છે, જેમ કે ગણેશ ઉત્સવ છે, પછી શિવરાત્રિ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ, શનિ જયંતિ, હનુમાન જયંતિ, બધા જ તહેવારો ભવ્ય આપણે અમારે કમિટી અને અમારા બળવંતસિંહ બાપુ રાઠોડના અમારા પ્રમુખજીના માર્ગદર્શન નીચે અમે પૂરેપૂરો કાળજીપૂર્વક અને આ બધા આયોજન કરીએ છીએ. ત્યારબાદ સૌથી અમારી વિશિષ્ટતા એ છે કે દર શનિવારે અમે 1000-1500 માણાનું મોટું ભોજન કરીએ છીએ. તેમાં ફૂલ મેનુ હોય છે, એમાંથી નાનોથી મોટો માણા બધા અહીંયા એક સાથે મોટું ભોજન લે છે અને આ અમારા મંદિરને એવી ઘણી બધી એવી પ્રવૃત્તિ અમે કરીએ છીએ. હવે અત્યારે જે ચમત્કારિક શનિદેવને હનુમાનજીનું જે મંદિર છે એની અંદર એક વિશેષતા છે કે હનુમાનજીના કપાળની અંદર સ્વયંભૂ તિલક છે અને આ મંદિરની અંદર અત્યારે જેમને ગાર્ડી એવોર્ડ જેને પ્રાપ્ત થયો છે, ગાર્ડી એવોર્ડ જેમને પ્રાપ્ત થયો છે એવા મહેશજોતસિંહ જાડેજા જેએમજે ગ્રુપ ઓફ બિલ્ડર, એમણે આ મંદિરના રિનોવેશન માટે ઘણું બધું યોગદાન કરેલું છે. તો અત્યારે આપણે હનુમાનજીના પણ દર્શન નિહાળશું અને મહાદેવજીના પણ તમે જે દર્શન કર્યા છે, નર્મદેશ્વરનું શિવલિંગ છે, તો આ મંદિરનો એટલો બધો પ્રભાવ છે કે ભક્તો અને શ્રદ્ધાળુઓની અવિરતપણે અહીંયા લાઈન લાગેલી રહે છે અને લોકોની મનોકામના પૂર્ણ થાય છે અને એ મનોકામના પૂર્ણ થવાની વાતને જ ચમત્કાર ગણવામાં આવે છે. અને આ એક નાની ડેરીમાંથી અત્યારે વિશાળ વટવૃક્ષ જેવું મંદિર છે અને હિન્દુઓની બધાની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. મોટા મોટા નેતાઓ તેમજ રાજકોટના મોટા મોટા ધનિકોથી માંડીને ગરીબ કેમ તેમજ નાનામાં નાના માણસો પણ અહીંયા જાતે શનિદેવ ઉપર અભિષેક કરી શકે છે તેમજ આ મંદિરની અંદર પૂજા અર્ચનનો લાભ લઈ શકે છે.